तो डॉक्टर विशाल भदानी सर को मैं आमंत्रित करता हूं अपने वक्तव्य के लिए, अपनी बात के लिए। तो डॉक्टर विशाल सर आए। आदरणीय आशर सर, मिहिर सर अने आप सब, हूँ 10 मिनिट में मारी बात पूरी करीश। मारी बात नो विषय आज आपणे सवार थी जे वात करी रह्या छीए एमां समयनी दृष्टिए थोड़ो आगल छे। भारत एक भूतकाळ प्रेमी देश छे। आपणने सौने वारंवार भूतकाळमां जवू गमे छे, पण मुश्केली त्यारे पड़े छे के ज्यारे आपणे भूतकाळना प्रेममांथी भूतकाळनी भक्तिमां सरी पड़ीए छीए। आपणे बधुं ज करीए छीए सिवाय ભૂતકાળમાંથી શીખ લેવાનો। આપણી પાસે દરેક પેઢીએ મને એમ લાગે છે કે પોતાના કબીર પોતાની રીતે ગાવાના છે, પોતાના ગાંધી પોતાની રીતે સમજવાના છે। એવી જ રીતે દરેક પેઢીએ પોતાના નાનજી કાલિદાસ મહેતાને પોતાની આગવી રીતે સમજવાના છે। એટલે પુનરાવર્તનના તમામ દોષોને બાજુ પર મૂકીને મારે વાત કરવી છે નાનજી કાલિદાસ મહેતાનું જીવન એ કેવી રીતે આપણને ભવિષ્યની રાહ બતાવે છે। ખાસ કરીને મારી દ્રષ્ટિએ એમની જે જીવનકથા છે એ 21મી સદીના યુવાનો માટે એક પાઠ્યપુસ્તક છે। એટલે હવે આપણે ભૂતકાળને બદલે ભવિષ્યની વાત કરવાના છીએ। કેટલીક ગંભીર વાતથી શરૂ કરીએ આપણે। મેકેન્ઝી રિપોર્ટ નામનો એક રિપોર્ટ છે, જ્યારે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે બેઠા છે ત્યારે મારે ખાસ કહેવું જોઈએ કે એક તરફ ભારત યુવાનોનો દેશ છે, પણ આ યુવાનો કેવા છે કે જેમની પાસે પાયાનું નોલેજ નથી, જેમની પાસે જે વિષય ભણે છે એમનું બેસિક છે જ નહીં। એટલે મેકેન્ઝી રિપોર્ટ એમ કહે છે કે આ દેશના 78% એન્જિનિયર્સ અને 92% MBAને નોકરી ન આપવી જોઈએ। હવે આ તો કેટલી મોટી સમસ્યા છે, આ સમસ્યાને આપણે કેવી રીતે એડ્રેસ કરીશું, ખાસ કરીને બાપુજીના જીવનના સંદર્ભમાં શું આપણને ત્યાંથી કંઈ મળશે કે જે આપણને આ સમસ્યા ઉકેલવામાં મદદ કરશે? મારી દ્રષ્ટિએ ચોક્કસ એમાં મદદ મળી શકે। 6 બાબતો છે જે આજના યુવાનોમાં ખૂટે છે, 6 બાબતો। પહેલું, એકાગ્રતા। ગોલ્ડફિશ સમુદ્રમાં રહે છે એની એકાગ્રતા 10 સેકન્ડની છે, જ્યારે આપણી 8 સેકન્ડની થઈ ગઈ છે, કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામની 20 સેકન્ડની રીલ્સ જોવા ટેવાયા છીએ। હવે આ 20 સેકન્ડની એકાગ્રતા સાથે ભારત વિશ્વગુરુ બનવાની કોશિશ કરે તો એ સ્વપ્ન જ છે। બીજી મુશ્કેલી છે વ્યસનો। ભારત દેશ બહુ ઝડપથી વ્યસનની દ્રષ્ટિએ દુનિયામાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે। ત્રીજી સમસ્યા છે કે આપણા યુવાનોને હંમેશા બહારથી મોટિવેશનના ઇન્જેક્શન્સ જોઈએ છે, એનું પોતાનું આંતરિક સત્વ નથી। હવે આ દરેક જે ખોટ છે આપણી એના સાપેક્ષમાં આપણે નાનજી કાલિદાસ મહેતાનું જીવન જોતા જઈએ તો આપણે ખ્યાલ આવે કે અઢળક સંપત્તિ પણ નિર્વ્યસની જીવન, કેટલું ફોકસ પોતાના કામમાં। એ લખે છે કે મને યાદ નથી કે મેં મારા પરિવાર સાથે 12 મહિના એક સળંગ ગાળ્યા હોય। આપણે એ નાનજી કાલિદાસ મહેતાના સીધા વૈચારિક વારસદારો છીએ, અને જ્યારે આપણે આર્ય કન્યા ગુરુકુળ, પોરબંદર, સૌરાષ્ટ્ર કે ગુજરાતના વતની હોઈએ ત્યારે આપણી એ વિશેષ જવાબદારી બને છે કે આ લેગેસીને, આખી પરંપરાને આપણે મલ્ટીફોલ્ડ વિસ્તાર કરીએ। એનો માત્ર એના ગુણગાન ગાવાથી પછી નહીં વાત। એટલે મેં શરૂઆતમાં કહ્યું કે ભારત એ ભૂતકાળ પ્રેમી દેશ છે, ભૂતકાળ ભક્ત દેશ છે, પણ ભૂતકાળમાંથી આપણે શીખતા કશું નથી। લેક ઓફ સેલ્ફ એનાલિસિસ, હું શું છું, હું શું કરું છું, રોજબરોજનું આપણું કોઈ નિદાન છે જ નહીં। એટલે 2006માં ટાઈમ મેગેઝિન લખે છે, આ
આ સાંભળજો, ટાઈમ મેગેઝિન આજના યુવાનો વિશે શું લખે છે. This is a story about whether an entire generation of kids will fail to make a grade in the global economy because, હવે કારણો આપે છે કે આજની પેઢી છે એ 21મી સદીના અર્થતંત્રમાં એની નિશાળમાં નિષ્ફળ જશે. કારણ કે નંબર વન, દે કેનોટ થિંક થ્રુ દેર એબસ્ટ્રેક્ટ પ્રોબ્લેમ્સ. અમૂર્ત વિચારોમાં એ એક લોજિકલી બેસી શકતા નથી. બીજું, દે કેનોટ વર્ક ઇન ટીમ્સ, સાથે મળીને આપણે કામ કરી શકતા નથી. ત્રણ ચાર બૌદ્ધિકોને ભેગા કરો, એક સાથે ના રહી શકે, ધેટ્સ અ પ્રોબ્લેમ. ડિસ્ટિંગ્વિશ ગુડ ઇન્ફોર્મેશન ફ્રોમ બેડ ઇન્ફોર્મેશન. આપણા યુવાનો વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફેક ન્યૂઝ શું છે અને સાચું ન્યૂઝ શું છે એ ઓળખી શકતા નથી. ઓર સ્પીક અ લેંગ્વેજ અધર દેન દેર ઓન, એને પોતાની માતૃભાષા સિવાયની અને એ પણ શુદ્ધ તો આવડતી જ નથી. આ પેઢી પાસેથી આપણે એવી અપેક્ષા રાખવાની છે કે એ ભારતને વિશ્વગુરુ બનાવે. મારી દ્રષ્ટિએ આ કેટલી કડવી વાતો છે, પણ એની ચર્ચા આપણે નિરંતર કરવી જોઈએ આવા માધ્યમોના થકી. વિશેષ છ બાબતો છે જે આપણે નાનજી કાલિદાસ મહેતાના જીવનમાંથી મળે છે. છ બાબતો, હું કોઈ પણ કોટેશન કરવાનો નથી કારણ કે આપણે સમય સાચવવાનો છે. આની પૂર્વેની સેશનમાં વિદ્યાર્થી શોધપત્રો રજૂ કરવા આવેલા એટલે એમના સમયમાં પણ અમે કાતર મૂકેલી, તો અમારા સમયમાં કેમ નહીં. પહેલી બાબત, આજના યુવાનો આવતીકાલ માટે ગઈકાલના નાનજી કાલિદાસ મહેતા પાસેથી શીખી શકે એ છે ફિયરલેસનેસ. પોરબંદરની ધરતીના બે વ્યક્તિઓએ આખા જગતને અભય આપ્યો છે, એક મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા નાનજી કાલિદાસ મહેતા. નિર્ભયતા, આપણે બધાએ જોયું કે 13 વર્ષનો એક કિશોર આફ્રિકા જાય, માણસ બક્ષી નર કેનિબલ્સની વચ્ચેથી બચી જાય, કેટલા અકસ્માતોમાંથી બચી જાય છે, પણ નિડરતા. એટલે આપણે એમ થાય કે વાહ. બીજી વસ્તુ, હાર્ડવર્ક અને ફોકસ. કેટલું હાર્ડવર્ક, આપણે અગાઉના વક્તવ્યમાં જોયું 50 માઇલ ચાલી શકે એટલું. આપણાથી 48 સેકન્ડ રાષ્ટ્રગીતમાં ઊભું રહી શકાતું નથી, આપણે બેભાન થઈને પડી જઈએ છીએ, રાઈટ. કેટલું હાર્ડવર્ક, કેટલું હાર્ડવર્ક, કેટલું નાનું નાનું કામથી શરૂઆત કરી છે. આજે સ્ટાર્ટઅપના બહાને યુવાનોને શોર્ટકટ બધું કરી લેવું છે, મોટી MNCમાં જતું રહેવું છે, સીધું ગૂગલમાં પ્લેસમેન્ટ જોઈએ છે, પણ પાયાનું કામ તો શીખો. નાનજી કાલિદાસ મહેતા દુકાન વાળે, નાનજી કાલિદાસ મહેતા રસોઈ બનાવે, વાસણ સાફ કરે, કપડાં ધોવે, ગામમાંથી ગાડા લઈને માલ લેવા જાય, નાની નાની વાતો, બેબી સ્ટેપ્સ, એ આપણે શીખવાનું છે એમની પાસેથી. બીજું, જો તમે ભારત દેશના સાચા યુવાનો હો ને, તો નાનજી કાલિદાસ મહેતાની જેમ સામાજિક દૂષણો ઉપર પ્રહાર કરો. જે પણ સામાજિક દૂષણ તમને તમારી જ્ઞાતિમાં લાગે છે, તમારા સમાજમાં લાગે છે, એની સામે લડવું પડે. એટલે હરિજન કન્યાના વરદ હસ્તે આર્યકન્યા ગુરુકુળની શરૂઆત થાય, એટલે અસ્પૃશ્યતા વહાણમાં જ દૂર કરી આપે. બધા જ પ્રકારના સામાજિક પેલા સામે લડે છે. શું આજના આપણા યુવાનો સોશિયલ મીડિયા આ બધામાં જાત જાતના નાના નાના સંકુચિત વાડાઓ બનાવીને બેસી ગયા છે, એ ક્યારે બનશે નાનજી કાલિદાસ મહેતા? એટલે મારી અત્યારે અરજ એ છે કે દરેકે પોતાનો નાનજી કાલિદાસ મહેતા જે પોતાની અંદર છે જ, એને બેઠો કરવાનો છે. પછી એની શીખવાની જિજ્ઞાસા કેટલી સરસ, કેટલી સરસ. ફ્રેન્ચ શીખે આપણે જાણીએ છીએ, પણ જીવન વિશેના પ્રશ્નો પૂછે છે. જીવન શું છે, ઈશ્વર શું છે, આપણે શું કામ આવ્યા છે, તારા કેમ ત્યાં લટકે છે, વાહન વરસાદ આવે ત્યારે શું થતું હશે વાહનનું, આ બધા પ્રશ્નો સતત પૂછ્યા જ કરે છે. એટલા બધા પ્રશ્નો આપણે આખી કૃતિમાંથી મળે છે. તો મારી દ્રષ્ટિએ જે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ શિક્ષકને પરસેવો વળે નહીં ત્યાં સુધી જો પ્રશ્ન પૂછતા નથી, એ દિવસે એ વર્ગખંડમાં, એ યુનિવર્સિટીમાં, એ શાળામાં શિક્ષણ થતું જ નથી. ચાલો આપણે સૌ બાપુજી પાસેથી પ્રશ્ન પૂછવાની કળા શીખીએ. પાંચમું, દેશ માટેની સાચી નિર્ભળ નિસ્બત. નિસ્બત વાળો માણસ કેટલા હજારો લોકોને પોતાની સાથે લઈ જાય, કામે ચડાવે, જરૂર પડે પૈસા આપે. ગુજરાતી પુસ્તક છે મારી અનુભવ કથામાં, એમાં તમે છેલ્લા 40 પાના વાંચો તો એણે લગભગ ભારત દેશની તમામ સમસ્યાઓ વિશે લખ્યું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આપણે કરવું જોઈએ, ગંદકી વિશે આપણે કામ કરવું જોઈએ, શિક્ષણ વિશે આપણે આ કરવું જોઈએ, ચા કોફી બીડી સિનેમા એમ કે છે આ બધા બેન કરવા જોઈએ આપણે.
કેટલી નિસ્બત દેશના ઝીણામાં ઝીણા પ્રશ્નોમાં રસ લે છે. જેટલા મિત્રો અહીં બેઠા છે, કાલ સવારે તમારા ક્લાસરૂમમાં પૂછજો, આપણા ભારતની હમણાં ચૂંટણી ગઈ છે, વિધાનસભા શું છે, લોકસભા શું છે, કેટલાને શું ખબર છે. આપણે આ નિસ્બતમાંથી ચૂકી ગયા છીએ, એટલે ફરી વખત આપણે એમની પાસે જવું પડશે. અને છેલ્લું, કોણ યુવાન છે જે કશુંક નવું સર્જન કરે છે? તે રિપીટેશન કરે યુવાન નથી, એ ઘરડો છે. ભલે ઉંમર એની 16 વર્ષની હોય કે 25 વર્ષની હોય, ઘરડાની વ્યાખ્યા એક જ છે, જે ઘરેડમાં પેસે તે ઘરડો. તમે જે વાંચો છો, તમે જે ભણો છો, એમાં તમે નવું શું કર્યું? તો મેકેન્ઝી રિપોર્ટે ના કહેવું પડે કે આ દેશના યુવાનો નોકરી ન આપવી જોઈએ. નવું ઇનોવેશન, 6 સ્કિલ્સ જે કહે છે કે કોઈ પણ અભ્યાસક્રમમાં ભણતા યુવાનોને આવડવી જોઈએ. તમે નાનજી કાલિદાસ મહેતાના જીવનને સામે રાખીને 6 સ્કિલ જોજો. નંબર 1, શ્રેષ્ઠ અભિવ્યક્તિ. તે આફ્રિકન લોકો આદિવાસીઓની વચ્ચે જેને કામ કરે છે, બધાને સમજાવવું પડે છે. નંબર 2, કોલાબરેશન, જાપાનીઝ સાથે, જર્મન સાથે કોલાબરેશન કરે છે. નંબર 3, પ્રોબ્લેમ સોલ્વિંગ, રોજ નવા પ્રોબ્લેમ આવે, મચ્છરદાને સાથે લઈને ફરવું પડે. નંબર 4, ક્રિટિકલ થિંકિંગ. કોઈને ખબર નહોતી કે યુગાન્ડામાં આ પ્રકારનો કપાસ કરીને જાપાનને જોવી શકાય, જે કોઈ નહોતું દેખાતું એને દેખાતું હતું. દેટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ. 5મું એ છે ઇનોવેશન. એવું કેટલું નવું કર્યું એને. નેહરુ પ્લેનેટોરિયમ, તમે કલ્પના કરો, એ સમયમાં નેહરુ પ્લેનેટોરિયમ બનાવવું એટલે શું? ભારત મંદિર, આ બધા સર્જન એમના છે. તો મારી દ્રષ્ટિએ તમે જો કબીર સાંભળતા હો ને, તો ભારતમાં શ્રેષ્ઠ કબીર ગાયકોમાં આવે છે પદ્મશ્રી પ્રહલાદજી ટિપ્પણીયા. એ પરંપરાગત રીતે એક તારા સાથે કબીર ગાય છે, પણ હા, એક પેઢીને સાંભળે છે, પણ આજની પેઢીને કબીર ગિટાર સાથે ગાવો છે, સાંભળવો છે. તો એના માટે છે કબીર કાફે. કબીર કાફે નામનું એક બેન્ડ છે જે કબીરને ગિટાર સાથે ગાય છે. વાત એટલી જ છે કે દરેક પેઢીએ પોતાનો કબીર શોધવાનો છે, દરેક પેઢીએ પોતાનો ગાંધી શોધવાનો છે, દરેક પેઢીએ પોતાનો નાનજી કાલિદાસ મહેતા શોધવાનો છે, પોતાની અંદર પડેલો છે. છેલ્લે એનું એક કોટેશન વાત મૂકી અને મારી વાત પૂરી કરું. એમણે એવું કહ્યું, દુનિયામાં આવ્યા છો તો કંઈક કરવું, ખાલી એમને જવું નહીં. તો નાનજી કાલિદાસ મહેતાની આ ચેતનાને આપણે આ સેમિનાર દ્વારા અલગ અલગ પાસાઓથી જે જોવાની કોશિશ કરી, મારી દ્રષ્ટિએ એક લાંબો પડાવ હજી આપણે કાપવાનો છે, જેમાં દરેક ક્ષણે આપણે યુવાનોને ધ્યાનમાં રાખીએ અને નાનજી કાલિદાસ મહેતા પાસે નતમસ્તક શિષ્ય ભાવે શીખવા જવું છે. થેન્ક યુ સો મચ.